સૌનો નમસ્કાર, મારું નામ ભટ્ટ મિલન છે. હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન દ્વારા સંચાલિત શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમ ટુમાં અભ્યાસ કરું છું. બીએડ સેમ ટુના અભ્યાસક્રમમાં આવતો વિષય પીએસ 2-3 ગણિતનું પદ્ધતિશાસ્ત્રના પ્રાયોગિક કાર્ય અંતર્ગત અમારી કોલેજમાં બધા તાલીમાર્થીઓને 5-5 ગ્રુપમાં વિભાજિત કરી બધા ગ્રુપને અલગ અલગ પ્રોજેક્ટ કાર્ય આપેલું હતું, જેમાં અમારા ગ્રુપને વિશ્વના મહાન ગણિતશાસ્ત્રીઓના પરિચય પર પ્રોજેક્ટ રજૂ કરવાનો હતો. આ પ્રોજેક્ટના પ્રયોજકો પુરોહિત ભાવિન, ખરાજીરા, કારણા પરાગ, ડાબી પાર્થ, ભટ્ટમિલન છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અમારા માર્ગદર્શક શ્રી ડૉક્ટર એમ બી વેકરિયા સર તથા અમારા પ્રેરણાસ્ત્રોત એવા અમારા પ્રાચાર્ય શ્રી એસ જી ડુમરિયા સરનું અમને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહ્યું. હવે આપણે પ્રોજેક્ટની શરૂઆત કરતા સૌપ્રથમ અનુક્રમણિકા જોઈએ. અનુક્રમણિકા દ્વારા આપણને તે ખ્યાલ આવશે કે આ પ્રોજેક્ટમાં કેટલા ગણિતશાસ્ત્રીઓનો પરિચય આપેલો છે. આ પ્રોજેક્ટમાં અમે કુલ 9 ગણિતશાસ્ત્રીઓનો પરિચય લીધેલો છે, જેમાં 4 ભારતીય છે ને 5 વિદેશી ગણિતશાસ્ત્રીઓ છે. આપણે પ્રોજેક્ટની શરૂઆત કરીશું. સૌપ્રથમ આપણે ભારતના પ્રખ્યાત ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ વિશે માહિતી પ્રાપ્ત કરીશું. આર્યભટ્ટ એ પ્રાચીન યુગના ભારતીય ગણિતશાસ્ત્રીઓ અને ખગોળશાસ્ત્રીઓમાં પ્રથમ હરોળના ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી છે. આર્યભટ્ટીય અને આર્ય સિદ્ધાંત એ તેમની સૌથી વધારે જાણીતી કૃતિઓ છે. તેમના જીવનચરિત્ર વિશે વાત કરીએ તો આર્યભટ્ટીયમાં સ્પષ્ટપણે આર્યભટ્ટના જન્મનો વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવા છતાં તેમના જન્મસ્થળનો મુદ્દો વિદ્વાનોમાં મતમતાંતરનો વિષય રહ્યો છે. કેટલાક માને છે કે તેઓ અશ્માકા તરીકે ઓળખાતા નર્મદા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં જન્મ્યા હતા અને અશ્માકાને તેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના મધ્ય ભારતના વિસ્તાર તરીકે ઓળખાવે છે. જો કે બુદ્ધવાદના પ્રારંભિક વર્ણનો અશ્માકા વધારે દક્ષિણમાં હોવાનું જણાવે છે. આ વર્ણનો મુજબ અશ્માકા એ દક્ષિણ પીઠ અથવા દખણના વિસ્તાર છે, જ્યારે કે અન્ય કેટલાક લિખિત વર્ણનો અનુસાર અશ્માકા એ એલેક્ઝાન્ડર સાથે લડાઈ કરી હતી. આ વર્ણનો વધારે ઉત્તરમાં મૂકે છે. તાજેતરના અભ્યાસ મુજબ આર્યભટ્ટ ચામ્રવટ્ટમ કેરળના હતા. અભ્યાસનો દાવો છે કે અશ્માકા એ શ્રવણ બેલગોળાથી ઘેરાયેલું જૈન રાષ્ટ્ર હતું અને પથ્થરના સ્તંભોથી ઘેરાયેલા દેશને અશ્માકા નામ આપ્યું હતું. ચામ્રવટ્ટમ એ જૈન રાજ્યનો ભાગ હતો તેવું બ્રહ્મપુત્ર નદીના પ્રતિપાદ થાય છે, કારણ કે જૈન પુરાણોમાં આવતા રાજા ભરતના નામ પરથી તેનું નામ પડ્યું હતું. યુગની વાત કરતી વખતે આર્યભટ્ટ પણ ભારતનો સંદર્ભ આપે છે. રાજા ભારતના સમયની વાત દાસગીતિકાની 5મી પંક્તિમાં આવે છે. તે દિવસોમાં કુસુમપુરામાં પ્રખ્યાત વિશ્વવિદ્યાલય હતું અને ત્યાં આવીને જૈનો આર્યભટ્ટના પ્રભાવને જાણી શકતા અને આમ આર્યભટ્ટની કૃતિઓ કુસુમપુરા સુધી પહોંચી હતી અને ત્યાં તેમને પ્રતિષ્ઠા અપાવી હતી. આર્યભટ્ટની રચનાઓની વાત કરીએ તો આર્યભટ્ટ ગણિત અને ખગોળશાસ્ત્રના અનેક સમીકરણોના સર્જક છે. આમાંથી કેટલાક અપ્રાપ્ય છે. તેમની મુખ્ય રચનાઓમાંથી ગણિત અને ખગોળ વિજ્ઞાનના સંગ્રહ આર્યભટ્ટીયના પુષ્કળ સંદર્ભો ભારતીય ગાણિતિક સાહિત્યમાં આપવામાં આવે છે અને તે આધુનિક સમયમાં પણ ટકી રહ્યું છે. આર્યભટ્ટીયના ગાણિતિક વિભાગમાં અંકગણિત, બીજગણિત અને ત્રિકોણમિતિને આવરી લેવામાં આવ્યા છે. તેમાં અપૂર્ણાંક, વર્ગની ગણતરીઓ, અનંત સંખ્યાઓની ગણતરી અને સાઇનના કોષ્ટકનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. ખગોળશાસ્ત્રમાં પણ તેમનું મહત્વનું યોગદાન છે. આમ છતાં આર્યભટ્ટે બ્રાહ્મી આંકડાનો ઉપયોગ નથી કર્યો. વૈદિક કાળની સંસ્કૃત પરંપરાને જાળવી રાખતા તેમણે આંકડાઓ નોંધવા માટે અક્ષરોનો ઉપયોગ કર્યો છે. સ્મૃતિ સંવર્ધક કલામાં જથાવચક અભિવ્યક્તિ સ્વરૂપ પાયનું આંતરિક મૂલ્ય સર્વપ્રથમ આર્યભટ્ટે શોધ્યું હતું. પાયના સંભવિત મૂલ્ય માટે આર્યભટ્ટે કામ કર્યું હતું અને કદાચ તેઓ એવા તારણ પણ આવ્યા હતા કે અતાર્કિક છે. આર્યભટ્ટીયમાં બીજા ભાગમાં તેઓ લખે છે, 4ને 100માં ઉમેરો, 8 દ્વારા ગુણાકાર કરો, પછી 62,000 ઉમેરો. આ રીતે 20,000નો વ્યાસ ધરાવતા વર્તુળનું પરિઘ જાણી શકાય. તેઓ કહે છે, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જે 3.1416, જે આપણે પાઈની
આંશિક મૂલ્ય તરીકે ઓળખીએ છીએ, જે 5 અર્થવાહક આંકડાઓની સામે ચોક્કસ છે. આર્યભટ્ટે આશ્રયનો શબ્દનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા શબ્દની બરાબર પહેલા જ આવતું હોય તે જણાવ્યું હતું. આ નજીક છે, પરંતુ તેનું મૂલ્ય અનંત છે. જો આ સાચું હોય તો તેને અત્યંત અદ્યતન અંતર્દૃષ્ટિ કહી શકાય, કારણ કે પાઈના મૂલ્યની અતાર્કિક અંગેની યુરોપને તો છેક 1761માં જાણ થઈ હતી અને તેને સાબિત કરી હતી લામ્બેર્ટે. આર્યભટ્ટનો અરેબિકમાં અનુવાદ થયા બાદ અલ ખ્વાઝરીમ બીજગણિતના પુસ્તકમાં નજીકના મૂલ્યનો ઉલ્લેખ કરાયો હતો. ગણિત પદ 6માં આર્યભટ્ટે ત્રિકોણનો વિસ્તાર આપતા જણાવ્યું હતું, ત્રિભુજસ્ય ફલસિરમ સમદળકોટી ભુજારદ અશ્વમેઘ, જેનો અનુવાદ થાય છે ત્રિકોણ માટે લંબનું પરિમાણ અને તેની અડધી બાજુ એટલે વિસ્તાર. આર્યભટ્ટે તેમની રચના અર્ધજયા દ્વારા સાઇનસની ચર્ચા કરી હતી. તેનો સીધો અર્થ થાય છે કે અર્ધજાપકરણ. સરળતા ખાતર લોકોએ તેને જયા કહેવા માંડ્યું. અરબી લેખકોએ જ્યારે તેમનું રચનાનું સંસ્કૃતમાંથી અરબીમાં ભાષાંતર કર્યું ત્યારે તેઓ જીબા તરીકે કહેતા. આમ છતાં અરબી લખાણોમાં સ્વર દૂર કરવામાં આવ્યો નથી, તેનું ટૂંકાક્ષર થયું. બદલામાં લેખકોએ જ્યારે ખબર પડી કે જીઆબનું ટૂંકાક્ષર છે, તેમણે ફરી પાછો તેને જીબા તરીકેનો ઉપયોગ શરૂ કર્યો, જેનો અર્થ થાય છે ખાડી અથવા અખાત. પાછળથી 12મી સદીમાં ગેરાર્ડો ઓફ ક્રેમોનાએ આ લખાણને અરબીમાંથી લેટિનમાં ભાષાંતર કર્યું. ત્યારે તેમણે અરબીના જીઆબના બદલે લેટિન સાઇનસનો ઉપયોગ કર્યો. ત્યારબાદ અંગ્રેજીમાં સાઇનસનું સાઇન થઈ ગયું. અનિશ્ચિત સમીકરણોમાં ફેરફાર. ડાયોફ્રેન્ટાઇલ સમીકરણ તરીકે જાણીતું બનેલું ax + b = cy જેવા સમીકરણોનો ઉકેલ મેળવવાના હેતુથી પ્રાચીન સમયથી ભારતીય ગણિતશાસ્ત્રીઓને સમજાવવા માટે ભારે કુતૂહલ દેખાય છે. અહીંયા આર્યભટ્ટીય પરના ભાસ્કરના ભાષ્યનું ઉદાહરણ છે. એવી સંખ્યા શોધો કે જેને 8 વડે ભાગવાથી શેષ 5 મળે, 9 વડે ભાગવાથી 4 શેષ મળે અને 7 વડે ભાગવામાં આવે ત્યારે શેષ તરીકે 1 મળે. આવી મુશ્કેલીઓ ઉકેલવા આર્યભટ્ટની પદ્ધતિ કુટુંબ પદ્ધતિ કહેવાય છે. કુટુંબનો અર્થ થાય છે કે ભૂકો કરી નાખવો, એટલે નાના કટકાઓમાં તોડવું. આ પદ્ધતિમાં પાસાના મૂળ ઘટકોને નાના આંકડામાં લખવા માટે ગણતરીની પ્રવાહી પદ્ધતિનો સમાવેશ થાય છે. આજે આ ગણતરીઓ ભાસ્કરે 621માં વર્ણન કર્યું હતું. તે મુજબ ડાયોફ્રેન્ટાઇન સમીકરણનો ઉકેલ માટે આદર્શ પદ્ધતિ છે અને તેને સામાન્ય રીતે આર્યભટ્ટ ગણતરી નિયમ કહેવામાં આવે છે. ડાયોફ્રેન્ટાઇન સમીકરણ એ સંકેત લેખે વિજ્ઞાનમાં રસપ્રદ વિષય છે અને આરએસએ સંમેલન 2006માં કુટુંબ પદ્ધતિ અને સુલવા સૂત્રની શરૂઆતની રચનાઓ મુખ્ય કેન્દ્ર બની હતી. આર્યભટ્ટની આ બધી મહાન ખોજોને ઈસરોએ તેમને માન આપવા માટે આપણા ભારતના સૌપ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ આપ્યું હતું. ત્યારબાદ હવે આપણે ભારતના બીજા મહાન ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત વિશે માહિતી મેળવીએ. બ્રહ્મગુપ્તનો જન્મ ઈસવીસન 598માં ભિન્નમાલમાં થયો હતો. તેમના પિતાનું નામ જિષ્ણુગુપ્ત હતું. પ્રાચીન ભારતના ગણિતશાસ્ત્રીઓમાં બ્રહ્મગુપ્તનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. અંકગણિત તથા બીજગણિતનો જ્યોતિષી વિજ્ઞાનમાં ઉપયોગ કરવાનો શ્રેય બ્રહ્મગુપ્તને મળે છે. 30 વર્ષની નાની ઉંમરે તેમણે બ્રહ્મસ્ફુટક નામનો ગણિત ગ્રંથ લખ્યો હતો. તેઓ હર્ષવર્ધનના શાસનમાં ચાપ વંશના રાજા વ્યાદ્રમુખના દરબારમાં રાજજ્યોતિષ હતા. એક માહિતી મુજબ ભારતની પ્રાચીન નગરી ઉજ્જૈન સાથે પણ સંકળાયેલા હતા. બ્રહ્મગુપ્તને ઘણા ભાષ્યકારો તથા વિવેચકો ભિન્નમાલાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ તેમને ગણક ચૂડામણી બહુમાન આપ્યું હતું. બ્રહ્મગુપ્તનું ગણિતમાં યોગદાન. શૂન્યના ગુણધર્મોની વ્યાખ્યા કરીને તેનો ઉપયોગ દ્વારા શૂન્યના નિયમો તૈયાર કરવા આ ગણિતશાસ્ત્રીનું મોટું યોગદાન હતું. શૂન્યને કોઈ પણ સંખ્યામાં ઘટાડવાથી કે વધારવાથી શૂન્યને કોઈ અસર થતી નથી. શૂન્યના નિયમો ઉપરાંત વર્ગ સમીકરણના મૂળ શોધવાની રીત પણ તેમણે આપી હતી. બ્રહ્મગુપ્ત પ્રથમ ગણિત વિદ્વાન હતા જેમણે અંકગણિત અને બીજગણિતની ભેદરેખા સ્પષ્ટ કરી હતી. વર્ગમૂળ તથા ઘનમૂળ શોધવાની સરળ રીતો પણ તેમણે આપી હતી. બ્રહ્મગુપ્તના બ્રહ્મસ્ફુટક નામના ગણિત ગ્રંથો અલ જાફરી નામના લેખકે અરબી ભાષામાં
અનુવાદ કર્યા હતા તેમના ગણિતનો ભારત બહાર પણ ફેલાવો થયો હતો અરબી ભાષામાં લખાયેલું સિંધ હિંદ નામનું પુસ્તક બ્રહ્મગુપ્તના ગણિત વિચારોનો જ કોપી છે બ્રહ્મગુપ્ત બધા પરિમાણ પૂર્ણ હોય એવા ચક્રીય ચતુર્ભુજની રચના કરી તેની રીત સમજાવી હતી તેમણે ચક્રીય ચતુર્ભુજની ભુજાઓનું ક્ષેત્રફળ ત્રિભુજનું ક્ષેત્રફળ ઉપરાંત કર્ણકની લંબાઈ જાણવા માટે સૂત્ર આપ્યું હતું જેમાં ભુજાઓના યોગથી અડધાને ચાર વખત લખીને ભુજાઓ બાદ કરો અને ગુણીને તેમનું વર્ગમૂળ કાઢવામાં આવ્યું હતું જેને હાલમાં ડબલ્યુ સ્નેલ નામથી જાણીતું બન્યું છે બ્રહ્મગુપ્ત પહેલા ગણિતશાસ્ત્રી હતા જેમણે દિવસ રાતના કલાકોની ગણતરી કરી હતી એક વર્ષમાં 365 દિવસ 6 કલાક ને 5 મિનિટ 19 સેકન્ડ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો આજે આપણે સૌ જાણીએ છીએ કે સૂર્ય પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂરું કરે છે તેને એક વર્ષનો સમય લાગે છે સૂર્યના ભ્રમણની દિશાના આધાર પૃથ્વીના વિવિધ ભૂખંડોની પરની ઋતુઓ બદલાય છે બ્રહ્મગુપ્તની આ ગણતરીને આધુનિક વિજ્ઞાન સાથે સરખાવી તો માત્ર 45 સેકન્ડનો જ ફરક દેખાય છે બ્રહ્મગુપ્તે સમય કેવી રીતે ગણતરી કરી હશે તેની ગણિતશાસ્ત્રીઓ પણ નવાઈ લાગે છે બ્રહ્મગુપ્ત વિશે માહિતી મેળવ્યા બાદ હવે આપણે ભારતના બીજા મહાન ગણિતશાસ્ત્રી વરાહમિહિર વિશે માહિતી મેળવીએ લગભગ 2000 વર્ષ પહેલા આચાર્ય વરાહમિહિર ભારતના મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે રહેતા હતા રાજા વિક્રમાદિત્યની સભાના નવરત્નોમાંના એક હતા વરાહમિહિરનું નામ બે નામમાં સમાવેશ થાય વરાહ એટલે વિષ્ણુ મિહિર એટલે સૂર્ય આમ વરાહમિહિર તો વિક્રમાદિત્ય પાછળથી આપેલું વરાહનું બિરુદ હતું વરાહમિહિરે રાજકુમારના જન્મ સમયે ગ્રહોની અને નક્ષત્રોની સ્થિતિ પ્રમાણે એણે આ ભવિષ્યવાણી કરી હતી કે રાજકુમારનું મૃત્યુ 18મા વર્ષે થશે અને તે ભવિષ્યવાણી સાચી ઠરી વિક્રમાદિત્ય દુઃખી હતા પરંતુ એક વાતનું ગર્વ હતું કે આવા વિદ્વાનો પણ તેમના રાજમાં છે પંડિત મિહિર આવા જ્ઞાનના કારણે વિક્રમાદિત્યએ વરાહ બિરુદ આપ્યું હતું ભારતના જ્યોતિષ ખગોળ ગણિત ધાતુશાસ્ત્ર રત્નવિદ્યા વગેરે વિજ્ઞાનોને ક્ષેત્રે વરાહમિહિરનો ફાળો ઘણો મોટો છે છતાં એમના જીવન વિશે પણ કેટલીક દંતકથા મળે છે વરાહમિહિર ઉજ્જૈન નજીકના કપિપથ નામે ગામે જન્મ્યા હતા બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા વરાહમિહિરનો જન્મ ઈસવીસન 499માં માનવામાં આવે છે એના પિતાનું નામ આદિત્યદાસ હતું એમના પિતા આદિત્યદાસ સૂર્ય ભગવાનના ભક્ત હતા એમણે મિહિરને જ્યોતિષ વિદ્યા શીખવાડી હતી ગ્રીકો શક કુશાણો વ્યચી વગેરે વિદેશી પ્રજા ભારતમાં આવી તે બધા રાજકીય કેન્દ્ર ઉજ્જૈન મહત્વનું હતું ત્યારબાદ વરાહમિહિરે ગ્રીસમાં જઈ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો આમ ખૂબ વાંચી વિચારી અને પ્રવાસ દ્વારા જ્ઞાન મેળવીને કેટલાક સિદ્ધાંતો તારવીને વરાહમિહિરે કેટલાક ગ્રંથો રચ્યા વરાહમિહિરે ખગોળ જ્યોતિષના 5 શાસ્ત્રો વિશે એક વિરાટ પંચસ્તિકા નામે તૈયાર કર્યો હતો એમાં સૌ પ્રથમ તેમણે એક રોમક સિદ્ધાંતની ચર્ચા કરી હતી આ રોમક સિદ્ધાંત એટલે રોમનો વિજ્ઞાન પંચ સિદ્ધાંત એમનો મુખ્ય ગ્રંથ છે આ ગ્રંથ 5 સિદ્ધાંતોમાં સમન્વય કરેલ છે રોમક પોલિશ પૈતામહ વશિષ્ઠ અને સૂર્ય તે ઉપરાંત બૃહદ સંહિતા બૃહ જાતક વગેરે ગ્રંથો પણ એમના જ રચેલા છે એ બધાના પ્રતાપે તેઓ ભારતીય વિજ્ઞાનના ઇતિહાસમાં અમર બની ગયા છે આર્યભટ્ટની જેમ તેઓ પણ માનતા હતા કે પૃથ્વી ગોળ છે અને ગુરુત્વાકર્ષણ બળની કલ્પના સૌ પ્રથમ કરનાર વરાહમિહિર જ હતા આ સાથે તેમણે પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિનો વિરોધ કરતી કલ્પના પણ કરી હતી એમના પોતાના ગ્રંથોમાં પોતાના ગ્રંથો પર્યાવરણ જળશાસ્ત્ર ભૂમિશાસ્ત્ર ધાતુશાસ્ત્ર રત્નશાસ્ત્ર વિશે પણ ઘણી મહત્વની વૈજ્ઞાનિક વાતો લખી છે વરાહમિહિરે પર્યાવરણ વિજ્ઞાન પાણી વિજ્ઞાન ભૂવિજ્ઞાન વિશે કેટલી મહત્વની ટિપ્પણીઓ કરી છે ત્યારબાદ હવે આપણે ભારતના એક મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્ય વિશે માહિતી મેળવીએ ભાસ્કરને ભાસ્કરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે અને ભાસ્કર એકની ભ્રમણ અટાડવા માટે તેમને ભાસ્કર બે તરીકે ઓળખવામાં આવે છે તે એક ભારતીય ગણિતશાસ્ત્રી તથા ખગોળશાસ્ત્રી હતા તેમનો જન્મ કર્ણાટકના બીજપુરમાં થયો હતો વિદ્વાનો ગણિતશાસ્ત્રીઓ ખગોળશાસ્ત્રીઓના દેશસ્થ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ભાસ્કરા પ્રાચીન ભારતના મુખ્ય ગાણિતિક કેન્દ્ર ઉજ્જૈન ખાતે ખગોળીય વેધશાળાના નેતા હતા ભાસ્કરા તેમના કાર્યો 12મી સદીમાં ગાણિતિક
ખગોળશાસ્ત્રના જીવનમાં નોંધપાત્ર યોગદાન રજૂ કરે છે. તેમની મુખ્ય કૃતિ સિદ્ધાંત શિરોમણી, જેને સંબોધનનું ક્રાઉન કહેવામાં આવે છે, તેને લીલાવતી, બેજાગાયતા, ગ્રહગણિતા અને ગોળાધ્યાય ચાર વિભાગોમાં વહેંચાયેલું છે. આ ચાર વિભાગ ક્રમશઃ અંકગણિત, બીજગણિત, ગ્રહોણાગણિત અને ક્ષેત્ર સાથે સંબંધિત છે. તેમણે કારાકૌતલા નામની બીજી ગ્રંથ પણ લખ્યો છે. ઇતિહાસમાં તેમના પુત્ર અને અન્ય વંશજોની જેમ કોર્ટના વિદ્વાનો તરીકે વારસાગત પદ ધરાવતા તેમના મહાન દાદાની નોંધ છે. તેમના પિતા મહેશ્વરા એક ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી, સાથે જ્યોતિષશાસ્ત્રી પણ હતા. તેમને જ ગણિત શીખવાડ્યું હતું, જે પાછળથી તેમના પુત્ર લોકસમુદ્રને આપ્યું. લોકસમુદ્રએ ભાસ્કરના લખાણોના અધ્યયન માટે 1207માં શાળા સ્થાપવામાં મદદ કરી. ઈસવીસન 1158માં તેમનું અવસાન થયું. સર્વપ્રથમ તેમનો ગ્રંથ લીલાવતી વિશે માહિતી મેળવીએ. પ્રથમ વિભાગ લીલાવતી, જેને ભોગીતા અથવા એકાગીતા તરીકે ઓળખવામાં આવે છે, તેની પુત્રીના નામ પરથી છે. તેમાં 277 શ્લોકોનો સમાવેશ છે. તે ગણતરીઓ, પ્રગતિઓ, માપન, ક્રમચયો અને અન્ય વિષયોને આવરી લે છે. ત્યારબાદ બીજગણિત વિભાગમાં બેજાગાયતા માં 213 શ્લોક છે. તેમાં શૂન્ય, અનંત, સકારાત્મક અને નકારાત્મક સંખ્યાઓ અને પહેલના સમીકરણો સહિત અચોક્કસ સમીકરણોની ચર્ચા કરે છે. કુવાકાકા પદ્ધતિનો ઉપયોગ કરીને તેને હલ કરે છે. ગ્રહગણિતા ત્રીજા ભાગમાં ગ્રહગણિતા, ગ્રહોની ગતિની સારવાર કરતી વખતે તેમણે તાત્કાલિક ગતિને ધ્યાનમાં લીધી. તે આશરે પહોંચ્યા કે તેમાં 115 શ્લોકો છે. સાઇનસ ટેબલના સંદર્ભમાં આ પરિણામ મુંજલ આચાર્ય મનાશ્રમ દ્વારા અગાઉ જોવામાં આવ્યું હતું. ભાસ્કરે એમ પણ જણાવ્યું હતું કે તેમાં ઉચ્ચતમ તબક્કે ગ્રહની ત્વરિત ગતિ શૂન્ય છે. ગણિતમાં ભાસ્કરના કેટલાક યોગદાનો આપણે જોઈએ. ત્રિકોણમિતિ સિદ્ધાંત શિરોમણી 1150માં લખાયેલ છે. ભાસ્કરના સાયન્સ ટેબલમાં વિવિધ ત્રિકોણમિતિય કાર્યો વચ્ચેના સંબંધો સહિત ત્રિકોણમિતિને દર્શાવે છે. તેમણે અન્ય રસપ્રદ ત્રિકોણમિતિ પરિણામો સાથે ગોળાકાર ત્રિકોણમિતિ પણ વિકસાવી છે. ખાસ કરીને ભાસ્કરે પુરોગામી કરતાં પોતાને રુચિ માટે ત્રિકોણમિતિ વધારે સારી લાગતી હતી. તેમણે માત્ર ગણતરીઓને સાધન તરીકે જોયું. ભાસ્કર દ્વારા આપવામાં આવેલા ઘણા રસપ્રદ પરિણામો પૈકી તેમણે કૃતિઓમાં મેળવેલા પરિણામો 18 અને 36 ડિગ્રીના સાંકળોની ગણતરી છે. હવે આપણે તે માટે જાણીતા સૂત્રોનો એમાં સમાવેશ છે. ભાસ્કરાચાર્યને માન આપવા માટે જે વારસો છે તે જોઈએ તો પુણેમાં ભાસ્કરાચાર્ય પ્રતિષ્ઠા, દિલ્હીની ભાસ્કરાચાર્ય કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સીસ, ભાસ્કરાચાર્ય સંસ્થા ફોર સ્પેસ એપ્લિકેશન અને ગાંધીનગરમાં જીઓ ઇન્ફોર્મેટિક્સ સહિતના ભારતના અનેક સંસ્થાનો અને કોલેજોના નામ તેમના પરથી રાખવામાં આવ્યા છે. 20 નવેમ્બર 1981ના રોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, જેને આપણે ઇસરો તરીકે ઓળખીએ છીએ, એણે ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રીનું સન્માન કરવા માટે ભાસ્કર 2 ઉપગ્રહનો પ્રારંભ કર્યો હતો. આમ ભારતના ગણિતશાસ્ત્રીઓનો પરિચય મેળવ્યા બાદ હવે આપણે વિદેશી ગણિતશાસ્ત્રીનો પરિચય મેળવીએ. મિત્રો, આપણે ભારતના મહાન ગણિતશાસ્ત્રીઓ વિશે પરિચિત થયા. હવે આપણે કેટલાક યુરોપિયન ગણિતશાસ્ત્રીઓ વિશે પરિચય મેળવીએ. તેમાં સૌપ્રથમ નામ આવે છે યુક્લિડ, જેને ઘણીવાર એલેક્ઝાન્ડ્રિયાના યુક્લિડ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ એક ગ્રીક ગણિતશાસ્ત્રી હતા, જેને ઘણીવાર ભૂમિતિના સ્થાપક અથવા ભૂમિતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તે ટોલેમી પ્રથમના શાસન દરમિયાન એલેક્ઝાન્ડ્રિયામાં સક્રિય હતા. તેમના તત્વો ગણિતના ઇતિહાસમાં સૌથી પ્રભાવશાળી કાર્યોમાંનું એક છે, જે 19મી સદીના અંતમાં અથવા 20મી સદીના આરંભ સુધી ગણિતના શિક્ષણ, ખાસ કરીને ભૂમિતિના શિક્ષણ માટેના મુખ્ય પાઠ્યપુસ્તક તરીકે કાર્યરત છે. એલિમેન્ટ્સમાં યુક્લિડે હવે એક નાના કુહાડીઓના સમૂહમાંથી, કે જેને યુક્લિડિયન ભૂમિતિ કહે છે, તેના પ્રમેયને બાદ કર્યા. યુક્લિડે પરિપ્રેક્ષ્ય, શંકુ વિભાગો, ગોળાકાર ભૂમિતિ, સંખ્યા સિદ્ધાંત અને ગાણિતિક સખ્તાઈ પર પણ કામ કર્યું છે. ઇંગ્લિશના નામ યુક્લિડ એ ગ્રીક નામનું એક્ઝાઇડ સંસ્કરણ છે, જેનો અર્થ પ્રખ્યાત ભવ્ય થાય છે.
યુક્લિડનું જીવનચરિત્ર. યુક્લિડના ઘણા ઓછા મૂળ સંદર્ભો ટકી રહે છે, તેથી તેમના જીવન વિશે બહુ ઓછા જાણીતા છે. સંભવત તેમનો જન્મ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં થયો હતો, તેમ છતાં તેમના જન્મ અને મૃત્યુ બંનેનું સ્થળ અને સંજોગો હજી સુધી અજાણ્યા છે, અને તેમની સાથે ઉલ્લેખિત અન્ય લોકોની તુલનામાં આશરે અંદાજ આપણે લગાવી શકીએ છીએ. જો કે ભાગ્યે જ તેમનું નામથી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આર્કિમિડીસ અને અન્ય ગ્રીક ગણિતશાસ્ત્રીઓ દ્વારા અને સામાન્ય રીતે તત્વોના લેખક તરીકે ઓળખવામાં આવે છે. યુક્લિડ જીવ્યા પછીની 8 સદીઓ પછી યુક્લિડના થોડા ઐતિહાસિક સંદર્ભો પ્રોક્લસ સી દ્વારા 450 AD સુધી લખાયેલા હતા. યુક્લિડ ઈસવીસન પૂર્વે 270માં સંભવત એલેક્ઝાન્ડ્રિયામાં મૃત્યુ પામ્યા. યુક્લિડના એકમાત્ર અન્ય મુખ્ય સંદર્ભમાં પપપ્સ ઓફ એલેક્ઝાન્ડ્રિયામાં સંક્ષિપ્તમાં જણાવ્યું હતું કે એપોલોનિયસ એલેક્ઝાન્ડ્રિયા ખાતે યુક્લિડના વિદ્યાર્થીઓ સાથે લાંબો સમય વિતાવ્યો હતો. તત્વો. જો કે તત્વોમાંના ઘણા પરિણામો અગાઉના ગણિતશાસ્ત્રીઓથી ઉદ્ભવ્યા છે, યુક્લિડની એક સિદ્ધિ એ તેમને એકલ તાર્કિક સુસંગત માળખામાં રજૂ કરવી હતી. સખત ગાણિતિક પુરાવાઓની પ્રણાલીનો સમાવેશ કરીને સહેલાઈથી ગાણિતિક પુરાવાઓની સિસ્ટમ સામેલ છે. તેમ છતાં તેના ભૌમિતિક પરિણામો માટે જાણીતા હોવા છતાં તત્વોમાં નંબર સિદ્ધાંત સામેલ છે. તે સંપૂર્ણ સંખ્યાઓ અને મર્સન્સ પ્રાઇમ એટલે કે યુક્લિડ યુલર પ્રમેય તરીકે ઓળખાય છે. મુખ્ય સંખ્યાઓની અનંતતા, યુક્લિડનું લિમ્મા પરિબળ જે મુખ્ય પરિબળોની વિશિષ્ટતા પર અંકગણિતના મૂળભૂત પ્રમેય તરફ દોરી જાય છે, અને યુક્લિડિયન એલ્ગોરિધમ વચ્ચેના જોડાણને ધ્યાનમાં લે છે. 2 નંબરોનો સૌથી સામાન્યમાં સામાન્ય વિભાજક શોધવા માટે તત્વોમાં વર્ણવેલ ભૌમિતિક પ્રણાલી લાંબા સમયથી ફક્ત ભૂમિતિ તરીકે જાણીતી હતી અને શક્ય તે એકમાત્ર ભૂમિતિ માનવામાં આવતી હતી. જો કે આજે તે પ્રણાલીને 19મી સદીમાં મળી આવેલા અન્ય કહેવાતા બિન યુક્લિડિયન ભૂમિતિથી અલગ પાડવા માટે ઘણીવાર તેને યુક્લિડિયન ભૂમિતિ તરીકે ઓળખવામાં આવે છે. યુક્લિડના અન્ય કામો. યુક્લિડ તેની વ્યાખ્યાઓમાં પ્લેટોનિક પરંપરાનું પાલન કરે છે કે દ્રષ્ટિ આંખમાંથી નીકળતા ભિન્ન કિરણોને કારણે થાય છે. એક અગત્યની વ્યાખ્યા ચોથું છે, મોટા ખૂણા હેઠળ દેખાતી ચીજો વધુ દેખાય છે અને ઓછા ખૂણા હેઠળની વસ્તુઓ ઓછી દેખાય છે, જ્યારે સમાન ખૂણા હેઠળની વસ્તુઓ સમાન દેખાય છે. અનુસરેલી 36 દરખાસ્તોમાં યુક્લિડ કોઈ વસ્તુના સ્પષ્ટ કદને તેની આંખથી તેના અંતર સાથે સંબંધિત છે, અને જ્યારે વિવિધ ખૂણાથી જોવામાં આવે છે ત્યારે સિલિન્ડર અને શંકુના સ્પષ્ટ આકારની તપાસ કરે છે. તેમના માનમાં યુરોપિયન સ્પેસ એજન્સી ESA ના અવકાશયાનનું નામ યુક્લિડ આપવામાં આવ્યું છે. મોહમ્મદ ઇબ્ને મુસા અલ ખ્વારિઝમી. મોહમ્મદ ઇબ્ને મુસા અલ ખ્વારિઝમી તરીકે આર્બાઇસ્ટ અને અગાઉ એલ્ગોરિધમી તરીકે લેટિન માંગિત છે. તે એક પર્શિયન પોલીમાથ હતો જેણે ખૂબ પ્રભાવશાળી પ્રભાવ પાડ્યો હતો. ગણિત, ખગોળશાસ્ત્ર અને ભૂગોળમાં કાર્ય કરેલ છે. લગભગ ઈસવીસન 820ની આસપાસ તેઓ બગદાદમાં હાઉસ વિઝડમના પુસ્તકાલયના ખગોળશાસ્ત્રી અને વડા તરીકે નિમાયા હતા. અલ ખ્વારિઝમીની બીજગણિત વિશેની લોકપ્રિય ગ્રંથિ કમ્પેન્ડિયસ બુક ઓન કેલ્ક્યુલેશન બાય કમ્પ્યુલેશન એન્ડ બેલેન્સિંગ એ રેખીય અને ચતુર્ભુજ સમીકરણોનું પ્રથમ વ્યવસ્થિત સોલ્યુશન રજૂ કર્યું હતું. બીજગણિતમાં તેમની મુખ્ય સિદ્ધિઓમાં તે ચોરસ પૂર્ણ કરીને ચતુર્ભુજ સમીકરણો કેવી રીતે હલ કરવું
તે તેનું નિર્દેશન હતું, જેના માટે તેમણે ભૌમિતિક ન્યાયિકતા પ્રદાન કરી હતી, કારણ કે તેઓ બીજગણિતને સ્વતંત્ર શિસ્ત તરીકે માનતા પહેલા અને ઘટાડો અને પદ્ધતિઓ રજૂ કરી હતી. જીવનચરિત્ર. અલ-ખ્વારિઝમીના જીવનની થોડી વિગતો નિશ્ચિતતા સાથે જાણીતી છે. તેનો જન્મ પર્શિયન કુટુંબમાં થયો હતો અને ઇબન અલ નદીમ તેનું જન્મસ્થાન મધ્ય એશિયામાં ખુએરઝમ તરીકે આપે છે. મુહમ્મદ ઇબને ઝરીર અલ ટાબરીએ તેનું નામ મુહમ્મદ ઇબને મુસા અલ ખ્વારિઝમિયા અલ મજસી અલ કુરેબબાલી તરીકે આપ્યું છે. ઉપનામ અલ કુત્રુબુલુલી સૂચવે છે કે તેના બદલે બગદાદ નજીકના એક કાલ્પનિક ક્ષેત્ર કતારબુલથી આવ્યો હોત, જોકે રાશેદ આ વાતનો ઇનકાર કરે છે. ઇબને અલ નાદિમની કિતાબ અલ ફિહરિસ્ટમાં અલ ખ્વારિઝમી પર ટૂંકું જીવનચરિત્ર સામેલ છે, જેમાં તેમના પુસ્તકોની સૂચિ પણ સામેલ છે. અલ ખ્વારિઝમીએ પોતાનું મોટાભાગનું કામ 813-833 વચ્ચે પૂર્ણ કર્યું હતું. પર્શિયાના મુસ્લિમ વિજય પછી બગદાદ વૈજ્ઞાનિક અધ્યયન અને વેપારનું કેન્દ્ર બની ગયું હતું અને ઘણા વેપારીઓ અને વૈજ્ઞાનિકો જ્યાં સુધી ચીન અને ભારત ત્યાં ગયા હતા તેમ અલ ખ્વારિઝમી તેમણે હાઉસ વિઝડમમાં કામ કર્યું હતું, જે અબ્બાસિદ ખલીફા અલ મમ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. અલ ખ્વારિઝમીના યોગદાનો. અલ ખ્વારિઝમીના ગણિત, ભૂગોળ, ખગોળશાસ્ત્ર અને કાર્ટગ્રાફીમાં ફાળો બીજગણિત અને ત્રિકોણમિતિમાં નવીનતા માટેનો આધાર સ્થાપિત કરે છે. રેખીય અને ચતુર્ભુજ સમીકરણો હલ કરવા માટેના તેમના વ્યવસ્થિત અભિગમને લીધે બીજગણિત થયો, જે આ વિષય પરના તેમના પુસ્તકના શીર્ષક પરથી ઉદ્ભવેલો શબ્દ છે. ધ કમ્પ્રેડિયન્સ બુક ઓન કેલ્ક્યુલેશન બાય કમ્પ્યુલેશન બાય કમ્પ્લેશન એન્ડ બેલેન્સિંગ. લગભગ ઈસવીસન 820 પર લખેલી હિન્દુ અંકો સાથેની ગણતરી પર મુખ્યત્વે મધ્ય પૂર્વ અને યુરોપમાં હિન્દુ અરબી અંક સિસ્ટમનો ફેલાવવા માટે જવાબદાર હતો. તેનો લેટિનમાં એલ્ગોરિધમી ડે ન્યુમેરો ઇન્ડોરમ તરીકે ભાષાંતર કરવામાં આવ્યો હતો. ખગોળશાસ્ત્ર. અલ ખ્વારિઝમીની જજ અલ સિંધીડ સિદ્ધાંતનું ખગોળ વિષયક કોષ્ટક એ કેલેન્ડરિકલ અને ખગોળશાસ્ત્રની ગણતરીઓ પરના લગભગ 37 પ્રકરણો અને કેલેન્ડરિકલ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષીય ડેટાવાળા 116 કોષ્ટકોનો સમાવેશ કરેલો એક કાર્ય છે. સાઇન વેલ્યુઝનો ટેબલ સિંધ હિન્દ તરીકે ઓળખાતી ભારતીય ખગોળશાસ્ત્રીય પદ્ધતિઓના આધારે આ ઘણા અરબી ચીજનું પ્રથમ છે. આ કાર્યમાં સૂર્ય અને ચંદ્ર અને તે સમયે જાણીતા 5 ગ્રહોની ગતિવિધિ માટેના કોષ્ટકો સામેલ છે. અસલ અરબી સંસ્કરણ ખોવાઈ ગયું છે, પરંતુ સ્પેનિશ ખગોળશાસ્ત્રી મસલામ ઇબન અહમદ અલ મજરૂતીનું સંસ્કરણ લેટિન ભાષાંતરમાં બચી ગયું. સંભવત વાથના એડિલાર્ડ દ્વારા લેટિન અનુવાદની 4 હસ્તપ્રતો બિબ્લિયોથક માજરીન પેરિસ, બિબ્લિયોટેકા નાસિઓનલ અને બોડેલિયન લાઇબ્રેરીમાં રાખવામાં આવી છે. ત્રિકોણમિતિ. અલ ખ્વારિઝમીની જજ અલ સિંધીદમાં સાયન્સ અને કોર્સના ત્રિકોણમિતિ કાર્યો માટેના કોષ્ટકો પણ હતા. ગોળાકાર ત્રિકોણમિતિ પર સંબંધિત ગ્રંથ પણ તેને આભારી છે.
અલ ખુવારિઝમીએ ચોક્કસ સાઇન અને કોસાઇન કોષ્ટકો અને સ્પર્શનું પ્રથમ કોષ્ટક બનાવ્યું હતું. અલ ખુવારિઝમીએ હિબ્રુ કેલેન્ડર પરની એક ગ્રંથ સહિત બીજી ઘણી કૃતિઓ લખી હતી. તેને શીર્ષક રિસલ્લા ફ્રી ઇસ્તિક્રસ તારીખ અલ યહદ હતું. તે મેટોનિક ચક્રનું વર્ણન કરે છે, જે 19 વર્ષના ઇન્ટર કલેક્શન ચક્ર છે. અઠવાડિયાના કયા દિવસે ત્રિશરી મહિનાનો પહેલો દિવસ આવે છે તે નક્કી કરવાના નિયમો અન્નો મૂડી અથવા યહૂદી વર્ષ અને સેલ્યુસિડ યુગ વચ્ચેના અંતરાલની ગણતરી કરે છે અને હિબ્રુ કેલેન્ડરનો ઉપયોગ કરીને સૂર્ય અને ચંદ્રનો સરેરાશ રેખાંશ નક્કી કરવા માટેના નિયમો આપે છે. તેમને આજે પણ યાદ રાખવા માટે અલ ખુવારિઝમી એટલે કે ખાડો, ચંદ્રની ખૂબ જ દૂરની બાજુએથી એક ખાડો જેને અલ ખુવારિઝમી નામ આપવામાં આવ્યું છે. લિયોનહાર્ડ યુલર, તેમનો જન્મ ઈસવીસન 1707માં થયો હતો અને અવસાન ઈસવીસન 1783માં થયું હતું. એક સુંદર ભાવિ સાથે વિજ્ઞાન પ્રકાશ સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલા તેઓ ગ્રેટ રશિયન ગણિતશાસ્ત્રીઓની સૂચિમાં સુરક્ષિત રીતે પ્રવેશી શકે છે, કારણ કે તેઓ સૌથી ફળદાયી રીતે કામ કરતા હતા અને રશિયામાં છેલ્લો આશ્રય મેળવ્યો હતો. તેમના કાર્ય અને શોધોનો સમયગાળો આપણા દેશ સાથે જોડાયેલો છે, જેમાં તેમણે 1726માં સેન્ટ પીટર્સબર્ગમાં એકેડેમી ઓફ સાયન્સીસના આમંત્રણમાં સ્થળાંતર કર્યું હતું. એક દાયકાથી 1.5 વર્ષ સુધી તેમણે ગણિત અને ભૌતિકશાસ્ત્ર બંનેમાં ઘણા કામ કર્યા હતા. લિયોનહાર્ડ યુલરના જીવનના અંત સુધીમાં, પરંતુ ફ્રેન્ચ સરકારની મંજૂરીથી નિયમોની વિરુદ્ધમાં પેરિસ એકેડેમી ઓફ સાયન્સે તેમને 9મી સભ્ય તરીકે બનાવ્યા હતા, જ્યારે નિયમ પ્રમાણે 8 સભ્યો જ હોવા જોઈએ. માત્ર મહાન ગણિતશાસ્ત્રીઓ હોય એને જ આવા સન્માન આપવામાં આવે છે, કારણ કે નિયમોનું પાલન કરતી વખતે કોઈપણ વૈજ્ઞાનિક સંસ્થાના પાદરી તરીકે હોય છે. લિયોનહાર્ડ યુલરની શોધો. વિજ્ઞાન તરીકે ગણિતનું એકીકરણ 18મી સદી સુધી, જે યોગ્ય રીતે યુલરના વિજયનો સમય ગણવામાં આવે છે, બધી શાખાઓ વેરવિખેર થઈ ગઈ હતી. બીજગણિત, ગાણિતિક વિશ્લેષણ, ભૂમિતિ, સંભાવના થિયરી વગેરે તેમના પોતાના પર અસ્તિત્વ ધરાવતી નથી. તેમણે તેમની પાસેથી એક નિર્દોષ લોજિકલ સિસ્ટમ એકત્રિત કરી હતી, જે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પરિવર્તન કર્યા વગર રજૂ કરવામાં આવી રહી છે. યુલર ડાયાગ્રામનો પાયો અને વિતરણ લેકોનિક અને ગ્રાફિકવાળા આલેખ છે, જે તેમના મૂળના અનુલક્ષીને સુયોજિત કરે છે. ઉદાહરણ તરીકે, તેમને આભારી બતાવવામાં આવે છે કે કુદરતી સંખ્યાઓનો અનંત સમૂહ વ્યાજબી નંબરોના અનંત સમૂહમાં સામેલ છે. યુક્લિડ દ્વારા અનુમાનિત પ્રાથમિક ભૂમિતિમાં વધારો. ઉદાહરણ તરીકે, તેમણે તારવેલી અને સાબિત કર્યું કે ત્રિકોણ તમામ ઊંચાઈ એક બિંદુ પર છેદે છે. ત્યાર પછીના મહાન ગણિતશાસ્ત્રી છે ફ્રાન્કોઇસ વિએટ. ફ્રાન્કોઇસ વિએટનો જન્મ ઈસવીસન 1540માં થયો હતો અને અવસાન ઈસવીસન 1603માં થયો હતો. મહાન ગણિતશાસ્ત્રીઓ અને તેમની શોધો પણ કેસની ઈચ્છા પર આધાર રાખે છે. આ શ્રી વિએટ દ્વારા સાબિત થયો હતો. તે ફ્રાન્સમાં રહેતા હતા અને શાહી દરબારમાં પ્રથમ વકીલ તરીકે સેવા આપી હતી અને પછી રાજાના સલાહકાર તરીકે હતા. જ્યારે હેનરી ચોવીના સ્થાને સિંહાસન સંભાળ્યું હતું, ત્યારે ફ્રાન્કોઇસે તેના વ્યવસાયની રેખા બદલી હતી. વર્લ્ડ ગ્રેટ મેથેમેટિક્સની સંખ્યા, જેની યાદી નાની નથી, ફ્રાન્સ અને સ્પેન વચ્ચેના યુદ્ધને કારણે નવા નામથી ફરી ભરપૂર કરવામાં આવે છે. બાદમાં તેના પત્ર વ્યવહારમાં એક ગૂઢ સંકેત લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે લખી શકાતો નથી. બધી પદ્ધતિઓનો પ્રયાસ કર્યા પછી રાજા વિએટ તરફ વળ્યા. અર્ધચંદ્રાકાર દરમિયાન ગણિતશાસ્ત્રીએ આરામ વગર કામ કર્યું. જ્યાં સુધી તેમણે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત ન કર્યું, આ માટે
આભાર ગણેશ શાસ્ત્રી ફરીથી વ્યક્તિગત સલાહકાર બન્યા, પરંતુ પહેલાથી જ એક નવા રાજા અને સમાંતર સ્પેનને હાર બાદ હાર સહન કરવાનું શરૂ થયું. તે બાબત શું છે તે સમજવામાં નહીં આવે. છેવટે સત્ય બહાર આવ્યો અને અયોગ્યતામાં ફ્રાન્કોઇસના ચુકાદાને ફાંસીની સજા આપવામાં આવી, પરંતુ તે ક્યારે પૂરું થયું ન હતું. તેમની નવી પદમાં સલાહકાર પોતાને ગણિતમાં નિમજ્જન તરીકે નિમજ્જન કરી શકતા હતા. પોતાની જાતને તેમના પ્રિય કારણોસર બધા મહાન લોકોની જેમ આપતા ગણિત અને વિએટ વિશે તેમણે ઘોષણા સાથે વાત કરી હતી. ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કાનૂની પ્રથા સાથે શોખને જોડવામાં સફળ થયા છે. વિએટાની સિદ્ધિઓ. આલ્ફાબેટ લેટર હોદો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ પરિમાણો અને અક્ષરો સાથે સહગુણાકોનો ભાગ બદલ્યો. અભિવ્યક્તિને ઘણી વખત ઘટાડી. આ માપદંડથી બીજગણિત નિવેદનો વધુ સરળ અને સમજણ માટે સુલભ બન્યા. જ્યારે તેની સાથે આગળના નિષ્કર્ષની સુવિધા મળી, આ પગલું ક્રાંતિકારી બની ગયું હતું, કારણ કે તે લોકોની પાછળનો માર્ગ સરળ બનાવે છે. ખરેખર મહાન ગણિતશાસ્ત્રીઓ પાયથાગોરસ તેના સંતાનોને વિશ્વસનીય હાથમાં છોડી દીધા હતા. ચોથા ડિગ્રી સમાવિષ્ટ સુધી સમીકરણોને હલ કરવાના સિદ્ધાંતની વ્યુત્પત્તિ. પોતાના નામના સૂત્રની વ્યુત્પત્તિ, જે અનુસાર આજે પણ વર્ગાત્મક સમીકરણોની મૂળ હજી પણ જોવા મળે છે. એક અનંત કાર્યના વિજ્ઞાનના ઇતિહાસમાં પ્રથમ નિષ્કર્ષ અને સમર્થન. જ્હોન નેપિયર. હવે આપણે તેનો વિસ્તારથી પરિચય મેળવીએ. મર્ચિસ્ટનના જ્હોન નેપિયર માર્વેલસ મર્ચિસ્ટન ઉપનામ એક સ્કોટિશ જમીનનો માલિક હતો, જે ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી તરીકે ઓળખાય છે. તે મર્ચિસ્ટનનો આઠમો લેડ હતો, જેનું લેટિનાઇઝ નામ આયોનેન્સ નેપર હતું. જ્હોન નેપિયર લોગેરિધમ્સના શોધકર્તા તરીકે જાણીતા છે. તેમણે કહેવાતા નેપિયરની હાડકાની પણ શોધ કરી અને અંકગણિત અને ગણિતમાં દશાંશ બિંદુનો ઉપયોગ સામાન્ય બનાવ્યો. નેપિયરનું જન્મસ્થળ એડિનબર્ગમાં મર્ચિસ્ટન્સ ટાવર, હવે એડિનબર્ગ નેપિયર યુનિવર્સિટીની સુવિધાઓનો ભાગ છે. મર્ચિસ્ટન કેસલ ખાતેના ઘરે સંધિવાની અસરોથી નેપિયરનું મોત નિપજ્યું હતું અને તેના અવશેષોને સેન્ટ ગિલ્સના કિર્કયાર્ડમાં દફનાવવામાં આવ્યા હતા. સંસદ ભવન બનાવવા માટે ત્યાં કિર્કયાર્ડના નુકસાનને પગલે એડિનબર્ગની પશ્ચિમ બાજુએ સેન્ટ કુથબર્ટ્સ ખાતે તેમનું સ્મારક છે એ બનાવવામાં આવ્યું હતું. પરિવાર. 1572માં નેપિયરે 16 વર્ષીય એલિઝાબેથ સાથે લગ્ન કર્યા. જેમ્સ સ્ટર્લિંગની પુત્રી, તેઓને 2 સંતાન હતા. 1579માં એલિઝાબેથનું છે એ અવસાન થયું અને ત્યારબાદ નેપિયરે એગ્નેન્સ ટિસોલ સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને વધુ 10 બાળકો હતા. નેપિયરના સસરા ક્રોમલિક્સના સર જેમ્સ ટિસોમ સ્પેનિશ બ્લેન્સના કાવતરાના પગલે પ્રેસ્બિટેરિયન પાર્ટીની જનરલ એસેમ્બલી દ્વારા ઘણા લોકોમાંથી બહાર નીકળ્યા હતા. નેપિયર જનરલ એસેમ્બલી પર બેઠા હતા. તેણે કાવતરા કોરોને બહાનું આપી દીધા હતા અને કજ જેમ્સ અને હું કાવતરા કોરોને સજા લાગુ કરવા અરજ કરી હતી, પરંતુ આખરે અવગણના કરવામાં આવી હતી, કેમ કે રાજા માનતા હતા કે પ્રધાનો નિર્દય થાયથી વર્તાઈ રહ્યા છે અને વધુ નીતિઓ અપનાવી તરફેણમાં હતા. તેના સાવકાભાઈનું નામ એલેક્ઝાન્ડર નેપિયર અને લોર્ડ લરિસન હતો. નેપિયરનું જીવન. નેપિયરના પિતા મર્ચિસ્ટનના કેસલના સર આર્કિબોલ્ડ નેપિયર હતા અને તેમની માતા જેનેટ બોથવેલ હતી, જે રાજકારણી અને જજ ફ્રાન્સિસ બોથવેલની પુત્રી હતી અને એડમાર્કિનીનો
બિશપ બનેલા એડમ બોથવેલની બહેન હતી. જોન નેપિયરનો જન્મ થયો ત્યારે આર્ચિબોલ્ડ નેપિયર 16 વર્ષનો હતો. નેપિયરના પ્રારંભિક શિક્ષણના કોઈ રેકોર્ડ નથી, પરંતુ ઘણા માને છે કે તેઓ બાળપણમાં જ ખાનગી રીતે ટ્યુટર હતા. 13 વર્ષની ઉંમરે તેઓ સેન્ટ સેલ્વેટર કોલેજમાં સેન્ટ એન્ડ્રુઝમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમના મેટ્રિકના સમયની નજીક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તા છે તે ખૂબ નબળી હતી, કારણ કે જૂની માન્યતા અને પ્રોસ્ટેટની વધતી સંખ્યામાં સુધારણા થયેલી તકરારના ભાગરૂપે એવા કોઈ રેકોર્ડ નથી કે જે દર્શાવે છે કે જોન નેપિયરે સેન્ટ એન્ડ્રુઝમાં તેમનું શિક્ષણ છે એ પૂર્ણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તેમણે ડિસેમ્બર 1560ના રોજ જોન નેપિયરના પિતાને લખેલા પત્રમાં કાકા એડમ બોથવેલની સલાહ પછી મેઇનલેન્ડ યુરોપમાં તેમનું શિક્ષણ આગળ વધારવા માટે સ્કોટલેન્ડ છોડી દીધું હતું. સાહેબ, હું તમને પ્રાર્થના કરું છું જોનને ફ્રાન્સ અથવા ફ્લોર્ડર્સમાં શાળાઓ છે, કેમ કે તે ઘરે સારું ન શીખી શકે. તે જાણી શકાયું નથી કે નેપિયરે યુરોપમાં કઈ યુનિવર્સિટીમાં ભાગ લીધો હતો, પરંતુ જ્યારે તે 1571માં સ્કોટલેન્ડ પાછો ગયો ત્યારે તે ગ્રીક ભાષામાં અસ્પષ્ટ હતો. તે ભાષા સાથે તે સમયે યુરોપિયન યુનિવર્સિટીઓમાં સામાન્ય રીતે ભણાતી નહોતી. આ દરમિયાન પેરિસ અથવા જીનીવાની પ્રીમિયર યુનિવર્સિટીઓમાં તેમનો પ્રવેશ દર્શાવતો કોઈ રેકોર્ડ મળ્યો નથી. 1571માં નેપિયર 21 વર્ષનો સ્કોટલેન્ડ પાછો ગયો અને 1574માં ગાર્ડનેસ ખાતે એક કિલ્લો ખરીદ્યો. 1608માં તેના પિતાના નિધન પછી નેપિયર અને તેનો પરિવાર એડિનબર્ગમાં મર્ચિસ્ટન કેસલમાં રહેવા ગયો, જ્યાં તેણે તેમના જીવનના બાકીના ભાગમાં રહેવું પડ્યું. તેની એડિનબર્ગ શહેરમાં તેમજ રોથિલ માઇલના બથવિક ક્લોઝ ઓફ મિલકત હતી. ગણિતમાં પ્રગતિ. તેમની કૃતિ મીરી પીફી લોગેરી ધર્મોમ કેનોસિસ ડિસ્ક્રિપ્ટિયો અને કુદરતી લોગેરિથમ્સને લગતા સંખ્યાના કોષ્ટકોના 90 પાના છે. આ પુસ્તકમાં ગોળાકાર ત્રિકોણમિતિમાં પ્રમેયની ઉત્તમ ચર્ચા પણ છે. તેને સામાન્ય રીતે નેપિયર્સના નિયમોના પરિપત્ર ભાગો તરીકે ઓળખવામાં આવે છે. પેન્ટાગ્રામમાં મિરિકિયમ પણ જુઓ. સુધારેલા કોષ્ટકની ગણતરી નેપિયરે બ્રિક્સને સોંપી. લોગેરિધમ્સ દ્વારા સંચાલિત ગણતરીકીય એડવાન્સ સંચાલિત સંખ્યાઓ અથવા ઘાતક સંકેતો એવું હતું કે તેણે હાથથી ગણતરીઓ ખૂબ જ ઝડપથી કરી. ખગોળશાસ્ત્ર, ગતિશીલતા અને ભૌતિકશાસ્ત્રના અન્ય ક્ષેત્રોમાં પાછળથી વૈજ્ઞાનિક વિકાસ માટે માર્ગ ખોલવામાં આવ્યો હતો. નેપિયરે વધુ યોગદાન આપ્યું. તેણે સિમોન સ્ટીવનની દશાંશ સંકેતને સુધાર્યો. ફિબોનાકી દ્વારા ઉપયોગમાં લેટિસ ગુણાકાર નેપિયરના હાડકાની રજૂઆત દ્વારા વધુ સંખ્યામાં સળિયાના સમૂહોનો ઉપયોગ કરીને ગુણાકારના સાધનને વધુ અનુકૂળ બનાવવામાં આવ્યો હતો. ધર્મશાસ્ત્ર. સેન્ટ સેલ્વેટર કોલેજ સેન્ટ એન્ડ્રુઝના વિદ્યાર્થીકાળથી જ નેપિયરને પુસ્તકના પ્રકટીકરણમાં રસ હતો. ક્રિસ્ટોફર ગુડમેનના ઉપદેશોના પ્રભાવ હેઠળ તેમણે પાપ વિરોધી વાચનનો વિકાસ કર્યો. ત્યાં સુધી એમ કહ્યું કે પાપ તેમના કેટલાક લખાણોમાં ખ્રિસ્તી વિરોધી હતા. નેપિયરે પ્લેન ડિસ્કવરી ઓફ ધી હોલ રેવિલેશન સેન્ટ જોનને તેમનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય માન્યું. તેના અન્ય પ્રકાશનોથી વિપરીત અંગ્રેજીમાં લખાયું હતું, જેથી સૌથી વધુ પ્રેક્ષકો સુધી પહોંચે અને નેપિયરના કહેવા મુજબ આ ટાપુના સરળને સૂચના આપવામાં આવી શકે. એ સાક્ષાત્કારની તારીખની આગાહી કરવાનો પ્રયાસ કરવા પ્લેન ડિસ્કવરીએ બુક ઓફ રેવિલેશનના ગાણિતિક વિશ્લેષણનો ઉપયોગ કર્યો. નેપિયરે ઘટનાક્રમોને ઓળખ્યો, જેને તેઓ માનતા હતા કે રેવિલેશન બુકમાં વર્ણવેલ ઘટનાઓ સાથે સમાંતર છે. એમ માને છે કે રેવિલેશનની રચના સૂચિત કરે છે કે ભવિષ્યવાણીઓને વધારાનું પૂર્ણ કરવામાં આવશે.
આ કાર્યમાં નેપિયરે સાતમા ટ્રમ્પેટની તારીખ 1541ની કરી હતી અને આગાહી કરી હતી કે વિશ્વનો અંત 1688 અથવા 1700માં થશે. નેપિયર માનતો હતો કે લોકો સાક્ષાત્કારની સાચી તારીખ જાણી શકે.